તેઓ દરરોજ ભગવાનના ગુણ ગાતા અને રોજ મંદિરે જતા તે લોકોએ લાકડાનો એક નાનો ટુકડો લીધો અને બધાના માથા પર માર્યો તેઓ દુખાવાથી ચીસ પાડી ઉઠ્યા જે લિંગની બધા પૂજા કરે છે તેમના પગ તે લિંગ પર હતા અને તે આડા પડેલા હતા યોગીએ કહ્યું બસ થઈ ગયું ઘરે જાઓ એક મહાન સંત હતા ખૂબ જ જાણીતા આજે પણ ખૂબ પ્રખ્યાત છે એ સંત જેમનું નામ નામદેવ હતું જે આજના મહારાષ્ટ્ર રાજ્યના હતા તેઓ ભક્ત હતા જેને આપણે વિઠ્ઠલ કે વિઠ્ઠવા કહીએ છીએ વિઠ્ઠલ એ એક રીતની ભક્તિ છે જેને પંઢરપુરના આ મંદિરે ઘણી ભક્તિ ચળવળોને જોર આપેલું અને એમાં નામદેવનું નામ મોખરે છે એટલે રોજ તેઓ એક ભક્ત હતા ભગવાનના ગુણ ગાતા અને રોજ મંદિર જતા ઘણો સમય ત્યાં વિતાવતા શહેરમાં પહેલેથી જ તેઓ એક મોટા ભક્ત તરીકે જાણીતા હતા તો એક દિવસ કોઈએ તેમને જોયા અને કહ્યું જુઓ તમારી બધી ભક્તિ ઠીક છે પણ હજુ તમને તમને જ્ઞાન નથી નથી થયું થયું એટલે નામદેવ ઉશ્કેરાઈ ગયા તમે કેવી રીતે કહી શકો કે મને જ્ઞાન નથી થયું હું તો ભગવાન માટે જીવું છું મારા દરેક શબ્દમાં ભગવાન છે તમે કેવી રીતે કહી શકો કે મને જ્ઞાન નથી પેલા ભાઈએ કહ્યું જુઓ આજે શહેરની બહાર આ એક ઝાડ નીચે કેટલાક યોગીઓ ભેગા થયા છે તેમાંના ઘણા આત્મજ્ઞાની છે કદાચ તમારે તેમની સાથે જઈને બેસવું જોઈએ તમને સમજાશે કે તમારામાં શું ખૂટે છે તમે એક પ્રખ્યાત ભક્ત બની રહ્યા છો બરાબર છે ધીમે ધીમે લોકો તમને ભગવાન કરતાં વધારે માનવા લાગ્યા છે એટલે તમારે ત્યાં જવું જોઈએ એટલે નામદેવે કહ્યું મને શું વાંધો છે હું જઈશ અને ત્યાં જઈને બેસી ગયા દસ બાર જણ ત્યાં હતા અને પછી જે વ્યક્તિએ આ સૂચન આપેલું તેણે કહ્યું મને લાગે છે કે સમય આવી ગયો છે આપણે ચકાસી લેવો જોઈએ કે આ બધામાં કાચો ઘોડો કોણ છે કાચું કોણ છે આ તેર જણા બેઠા છે તેમાંથી કાચો ઘોડો કોણ છે એ તમે કેવી રીતે જાણશો એટલે તેમણે લાકડાનો એક નાનો ટુકડો લીધો એક પાથળી પટ્ટી અને બધાના જ માથા પર ઢીશું માથા પર મારવા લાગ્યા એના અવાજ પરથી એમને ખબર પડશે કે કાચો ઘડો કોણ છે જ્યારે તેમણે નામદેવના માથા પર માર્યો એ દુખાવાથી ચીસ પાડી ઉઠ્યા પછી એ લોકોએ કહ્યું આ આ રહ્યો કાચો ઘડો પછી નામદેવને ખૂબ અપમાનજનક લાગ્યો લોકોની વચ્ચે અપમાનિત થઈ ગયા અને પછી તેમણે પૂછ્યું મારે શું કરવું જોઈએ તે લોકોએ કહ્યું તમારી બધી ભક્તિ ઠીક છે તમે એ દિશામાં બરાબર કરી રહ્યા છો પણ એમાં કોઈ આત્મજ્ઞાન નથી તમને ગુરુની જરૂર છે તેમણે પૂછ્યું કોણ છે એ ગુરુ કહ્યું જુઓ જો આ જંગલમાં આ રીતે જશો તો ત્યાં એક નાનું મંદિર છે ત્યાં એક યોગી છે એ તમારા માટે સારામાં સારા ગુરુ છે નામદેવ ત્યાં ગયા ઘણા બધા અચકાટ સાથે તે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા અને તેમણે જોયું તો ગુરુ તે મૂર્તિ કે લિંગ પર પગ મૂકીને આડા પડેલા જે લિંગની બધા પૂજા કરે છે તેમના પગ એની ઉપર હતા અને આડા પડીને બપોરનો સમય માણી રહ્યા હતા નામદેવે આ જોયું અને ચોંકી ગયા તે એક ભક્ત છે તમે જાણો છો ભારતમાં મોટા ભાગના લોકો એ બાજુ પગ પણ નહીં લંબાવે તેઓ ક્યારે મારી સામે પણ પગ નહીં લંબાવે કેમ કે એ સૌથી મોટું અપમાન ગણાય છે મંદિરમાં તો તેઓ ક્યારેય એવું નહીં કરે અને અહીંયા આ યોગી લિંગ ઉપર પગ મૂકીને આડા પડેલા છે અને પછી નામદેવને બહુ ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું આ શું બકવાસ છે તમે તમારા પગ પવિત્ર લિંગ પર મૂક્યા છે અને પેલા લોકો કહે છે મને કે હું તમારી પાસેથી શીખું યોગીએ કહ્યું ઓહ એવું છે મારા પગ લિંગ પર છે મને ખબર નહોતી એક કામ કરો હું બહુ થાકેલો છું તમે મારા પગ ઉપાડીને આ બાજુ મૂકી શકશો એટલે નામદેવે તેમના પગ ઉપાડ્યા અને આ બાજુ મૂક્યા જ્યાં તેમણે પગ મૂક્યા ત્યાં જ બીજું લિંગ પ્રગટ થયું ઓહ માફ કરજો ફરી પાછા પગ લિંગ પર આવી ગયા આ બાજુ મૂકો તેમણે ફરી બીજી બાજુ મૂક્યા બીજું લિંગ ઊભું થઈ ગયું જ્યાં પણ તેઓ પગ મૂકતા ત્યાં એક લિંગ ઊભું થઈ જતું પછી નામદેવે તેમની સામે એકદમ આશ્ચર્યથી જોયું યોગીએ કહ્યું બસ થઈ ગયું ઘરે જાઓ અને પછી નામદેવ ઘરે ગયા અને પછી ક્યારે મંદિરે ન ગયા લોકોએ પૂછ્યું તમારી ભક્તિનું શું થયું તમે મંદિરે નથી જતા તેમણે કહ્યું હું મૂરખ હતો મને લાગતું હતું કે એ ખાલી મંદિરમાં જ છે હવે તે મને બધી જ દેખાય છે એટલે મારે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી જ્યારે જરૂર પડશે ત્યારે હું મંદિરે જઈશ મને એમાં કોઈ વાંધો નથી પણ મારા માટે જ્યાં પણ હું જોઉં અત્યારે એ ત્યાં છે જ પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ આ જ છે પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યામાં રહેવાનો અર્થ એ છે કે જ્યાં પણ તમે જુઓ જેને પણ તમે સ્પર્શ કરો તે દિવ્યતા જેવું લાગવું જોઈએ આવી જગ્યા બનાવવા માટે આગળ કેમ કે જ્યારે આપણે તેને બનાવીએ તમારામાંથી કેટલાક ખાલી સૂંઘીને જતા રહેશે તે સારું છે તે બહુ સારી સુગંધ છે તમે તેને ખાલી સૂંઘશો સૂંઘવાનો મતલબ હું ઈચ્છું છું કે તમે સમજો ધારો કે ખાવાનું આવે પેલા સુગંધથી પછી મોમાં પાણી આવે પછી તમારે ખાવું પડે જો અમે તમને જમવાની ફક્ત સુગંધ આપીને પાછું લઈ લઈએ તો એનાથી પોષણ નહીં મળે મજા આવશે પણ પોષણ નહીં પછી કેટલાક લોકો ક્યારેક ક્યારેક ખાશે એટલે ક્યારેક ક્યારેક તેમાં ભાગ લો જેને આપણે પવિત્ર કે દિવ્ય કહીએ છીએ જે મૂળભૂત રીતે તીવ્ર કરેલું જીવન છે જીવનનો સાર છે કે પછી તમે તેમાં આ વિકલ્પો છે છે જે પણ હોય હોય તે જો તમને લાગતું કે તમારું જીવન બહુ લાંબુ છે તો ક્યારેક ક્યારેક આવીને તેમાં ભાગ લઈને જઈ શકો છો એ ઠીક છે કેમ કે અમને ખબર છે એક કે બીજી રીતે તમે તેને ફેલાવશો જો તમારે તેમાં ભીંજાવવું હોય જો તમને સમજાય કે તમે નશ્વર્થ છો જીવન કાંઈ બી નથી તમે ભિંજાવા માંગો છો તો એવી સંભાવનાઓ છે આપણે વિવિધ સંભાવનાઓ ઊભી કરવાના છીએ જ્યાં લોકો રહીને કામ કરી શકે કામ કરી શકે અને રહી શકે અહીં પોતાની ઓફિસ બનાવીને રહી શકે જુદી જુદી રીતે આવતા બાર મહિના કે અઢાર મહિનામાં આપણે ઘણી બધી સંભાવનાઓને ખોલીશું ધીમે ધીમે આ બધું ભૂલશે વિચાર એ છે કે વધુમાં વધુ લોકો દિવ્યતામાં ભીંજાય ખાલી નોટ જસ્ટ ખાલી થોડું ફ્લોરટિંગ નહીં